મોડર્ન હિસ્ટ્રીમાં એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે જેના વિશે તમને પ્રોપર ખ્યાલ નથી હોતો કદાચ તમે એમ સમજી લો કે શહીદ ભગતસિંહ વિશે તમે ખાસ ક્યારેય પણ કંઈ વાંચ્યું જ નથી ને કદાચ શહીદ ભગતસિંહની વિચારધારા વિશે લખો એવું કંઈ તમને પ્રશ્ન પૂછાય તો ત્યારે તમે શહીદ ભગતસિંહને ના વાંચ્યા હોય તો પણ તમે માર્ક્સવાદી વિચારધારા વાંચી હોય તો બી તમને આઈડિયા આવી જશે કે શહીદ ભગતસિંહનું ઇતિહાસ લેખન હતું એ માર્ક્સવાદી વિચારધારાને અનુલક્ષીને હતું તો તેના કારણે માર્ક્સવાદી વિચારધારાનો ઉપયોગ કરીને પણ શહીદ ભગતસિંહનું તમે ઇતિહાસ લેખન કરી શકો છો તમે એ લખી શકો છો શહીદ ભગતસિંહની આવી આવી માનસિકતા હશે તો આ માટે ઇતિહાસ લેખન મિત્રો ખૂબ જ મહત્ત્વનું છે તો ચાલો તમારો અમુકને ઘણું ઇંતજાર થતો હશે કે સર આ કંઈ નવું લાવ્યા છે તો લો હવે શરૂઆત થઈ જ ગઈ છે મિત્રો આજે બહુ જ મજા આવવાની છે આધુનિક ભારતના ઇતિહાસના પ્રમુખ દ્રષ્ટિકોણ આમ તો મુખ્યત્વે ગણવામાં આવે છે પરંતુ જેમ જેમ ઇતિહાસનો વ્યાપ વધુ ગયો તો હાલમાં આઠ દ્રષ્ટિકોણ છે મિત્રો પેલું ઉપનિવેશક દ્રષ્ટિકોણ કોલોનિયલ દ્રષ્ટિકોણ જેમાં બ્રિટિશરોની પ્રધાનતા બતાવવામાં આવે છે પછી રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ તો જે ઉપનિવેશક દ્રષ્ટિકોણ હતું તેના વિરુદ્ધ માટે જે ઇતિહાસલેખન ભારતના જે રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ ધરાવતા લોકોએ કર્યું તેને રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ કહેવાય છે માર્ક્સવાદી દ્રષ્ટિકોણ જેમાં ખેડૂતો પછી જનજાતિની પ્રધાનતા જોવા મળે છે સબાલ્ટન દ્રષ્ટિકોણ જેમાં જનતાની પ્રમુખતા જોવા